ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની આખરે જાહેરાત થઈ ગઈ, પરંતુ જે અપેક્ષા આમ આદમી પાર્ટીને હતી તેનાથી વિપરીત, એટલે કે 8 બેઠક માંગી અને માત્ર 2 બેઠક પર સહમતિ સધાઈ છે. ને બંને બેઠક આપ જાણો છો એમ ભરૂચ અને ભાવનગર છે. આજે વાત કરીશું, આજે વિશ્લેષણ કરીશું અને નિષ્કર્ષ સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું ભરૂચ બેઠક વિશે, કે આખરે હવે ગઠબંધન બાદ ભરૂચમાં ચેતર વસાવવા માટે આ બાજી જીતવી મુશ્કેલ છે કે આસાન છે. નમસ્કાર, હું નિશિત રાજ્યગુરુ અને આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. તો સૌથી પહેલા વાત કરી લઈએ ભરૂચ બેઠકના સમીકરણોની. બહુ સીધી લાઈનની આ વાત છે કે હવે કોંગ્રેસ ત્યાં ઉમેદવાર નહીં ઉતારે, કોંગ્રેસ નહીં ઉતારે, યાદ રાખજો, મારા શબ્દને સમજવાનો પ્રયાસ કરજો, કોંગ્રેસ નહીં ઉતારે, ગઠબંધનના ઉમેદવાર છે ચેતર વસાવા, જે પહેલાથી ચર્ચા ચાલી રહી હતી. આખરે ચેતર વસાવાને લીલી ઝંડી મળી ગઈ છે. આમ તો ચેતર વસાવાને કદાચ ગઠબંધનની લીલી ઝંડી ન મળી હોત તો પણ તેઓ લોકસભા ચૂંટણી તો લડવાના જ હતા, પરંતુ કોંગ્રેસ હવે અહીંયા ઉમેદવાર નહીં ઉતારે. હવે એનો સીધો મતલબ એવો થાય છે કે કોંગ્રેસ નહીં ઉતારે, પરંતુ એનો મતલબ એ નથી થતો કે ત્યાં બીજા કોઈ ઉમેદવાર મેદાને નહીં ઉતરે, એટલે કે કોંગ્રેસમાંથી નારાજ ઉમેદવારો પણ મેદાને ઉતરી શકે. હું આ શા માટે કહું છું, ગઠબંધનની જાહેરાત થયા બાદ ગુજરાત તક સીધું પહોંચ્યું ફૈઝલ પટેલની સાથે વાત કરવા માટે, કારણ કે ગઈકાલે તેમના ટ્વીટે ઘણી અસમંજસ ક્રિએટ કરી હતી. તેમણે તો રાહુલ ગાંધીનો આભાર માની લીધો હતો કે ધન્યવાદ અને હું આપને આ સીટ જીતાડીને દેખાડીશ, પરંતુ આજે જાહેરાત તો કંઈ અલગ થઈ અને આમ આદમી પાર્ટીના ફાળે આ બેઠક આવી. એટલે જરૂરી હતું કે આ ગઠબંધન બાદ ફૈઝલ પટેલના તેવર શું છે જાણવા. ફૈઝલ પટેલ સાથે વાતચીત કરી ફૈઝલ પટેલે કહ્યું કે હું આવતીકાલે દિલ્હી જઈ રહ્યો છું અને રાહુલ ગાંધી સાથે ફરી આ મુદ્દે વાત કરીશ અને કહીશ કે આ બેઠક કોંગ્રેસને મળવી જોઈએ. જ્યારે અમારા સંવાદદાતા ગૌતમે સવાલ પૂછ્યો કે જો તમારા પ્રયાસો નિષ્ફળ થયા તો શું કરશો, તો તેમણે કહ્યું કે ભાઈ ચૂંટણી તો હું લડીશ. એટલે એક વાત નક્કી છે કે ફૈઝલ પટેલ ત્યાં ચૂંટણી લડવા માંગે છે. ગઠબંધનમાં ભલે ચેતર વસાવા ત્યાં ચૂંટણી લડતા, મુમતાઝ પટેલ ખુદ અત્યારના દિલ્હી છે, એટલે ફૈઝલ પટેલ કે મુમતાઝ પટેલ પોતાનું સ્ટેન્ડ પહેલા જ ક્લિયર કરી ચૂક્યા છે કે જો કોંગ્રેસના ઉમેદવાર આ બેઠક પરથી નહીં હોય તો તેઓ સમર્થન નહીં કરે. ફૈઝલ પટેલ મુમતાઝ પટેલની વાતો થોડી બાજુ પર રાખીએ તો સીધો મતલબ એ થાય છે કે ચેતર વસાવાની સામે કોંગ્રેસના કોમ્પિટિટર ભલે ન રહ્યા, પરંતુ કદાચ એવા કોઈ ઉમેદવાર મેદાને ઉતરી શકે છે જે કોંગ્રેસથી નારાજ ચાલે છે, પછી એ ફૈઝલ પટેલ હોય, મુમતાઝ હોય કે પછી કોઈ અન્ય કોઈ ભરૂચ કોંગ્રેસી નેતા હોય. હજુ એ જો ને તોની વાત છે. બીજો મુદ્દો આપ એ સમજો કે ચેતર વસાવવા માટે આ લડાઈ થોડી મુશ્કેલ ભરી પણ સાબિત થવાની છે. ભલે મુમતાઝ પટેલ કે ફૈઝલ પટેલ મેદાને ન ઉતરે, પરંતુ તેઓ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ભરૂચ કોંગ્રેસ ખુશ નથી. મુમતાઝ પટેલે તો આજે ટ્વીટ કરીને નારાજગી પણ વ્યક્ત કરી દીધી. હવે સીધી ભાષામાં તો એ નારાજગી નહોતી, પરંતુ તેના ટ્વીટના શબ્દો એ નારાજ હોય તેવું સ્પષ્ટ કહી રહ્યા હતા. ફૈઝલ પટેલ હોય, મુમતાઝ પટેલ હોય કે ભરૂચ કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય, તેઓએ સ્પષ્ટ પોતાનું સ્ટેન્ડ કરી દીધું છે કે તેઓ પ્રચાર નહીં કરે જો કોંગ્રેસના કોઈ ઉમેદવાર ચૂંટણી લડતા નહીં હોય તો. હવે સ્વાભાવિક છે કે જે અપેક્ષાએ આ ગઠબંધન થયું છે કે ભેગા મળીને આપણે ભારતીય જનતા પાર્ટીને હરાવીશું, તો એ ભેગા મળવાની વાત તો અહીંયા પુરવાર થતી નથી દેખાઈ રહી અત્યાર સુધી. હવે કાલ ઉઠીને નેતાઓ માની જાય તો નવાઈ નહીં. આમ પણ તમે જોયું છે કે ગુજરાતમાં રાતોરાત નેતાઓને સપના તો આવે છે કે વિચારધારા બદલાઈ જાય, એક પક્ષ છોડો બીજા પક્ષમાં જાઓ, આવા કોઈ સપના આવે તો પણ નવાઈ નહીં. પરંતુ ખેર, એ બધું છોડી દઈએ. પરંતુ ચેતર માટે આ પડકાર તો છે. ચેતર વસાવા ખુદ કહી ચૂક્યા છે કે અમે મળીશું, મુલાકાત કરીને મનાવવાનો પ્રયાસ કરીશું. આમ આદમી પાર્ટીના નેતાઓ આવું નિવેદન આપે છે, પરંતુ અમે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ, અહેમદ પટેલના સંતાનો, આમ આદમી પાર્ટીના નેતાઓની વાત માનશે કે કેમ એ તો હવે સમય બતાવશે. હવે વાત કરીએ કે ભરૂચ લોકસભા બેઠકનું ગણિત શું કહે છે. આ સમજવું એટલા માટે જરૂરી છે, જો ચેતરના સભામાં થતા સમર્થન અથવા તો થતી ભીડ એ વાતની સાબિતી છે કે ચેતર વસાવાને લોકો પ્રેમ કરે છે, સમર્થન આપવા માંગે છે. પરંતુ એક વાત યાદ રાખજો, રાજનીતિમાં મેદાનો પર સભામાં દેખાતી ભીડ મતમાં પરિવર્તિત થાય છે કે કેમ એ મતદાનના દિવસે ખબર પડે છે. એટલે કદાચ આ વિડીયો જોતા કેટલાક ચેતર વસાવાના સમર્થકો એ માનતા હશે કે ભાઈ અમે તો ચેતર વસાવાને જ સમર્થન કરીએ છીએ અને મત પણ આપીશું. વાત બરોબર છે, પરંતુ 100 ટકા ભીડ ચેતર વસાવાના સમર્થનની જ હોય અથવા તો એ મત પણ આપે
એ નવાઈ નહીં. આપ ખુદ જાણો છો કે દેશમાં ઘણી બધી જગ્યાએ એવું થઈ ચૂક્યું છે. ખેર, એ બધી વાત બાજુમાં છોડીએ, પરંતુ ભરૂચ બેઠકના સમીકરણોને આપ જાણો છો તો 1989થી ભારતીય જનતા પાર્ટી અહીંયા જીતે છે. 6 ટર્મથી સાંસદ સભ્ય છે મનસુખ વસાવા. ભાજપની વાત કરીશું, ચિંતા ન કરતા કે ભાજપમાં એ ડખા ચાલે છે, ભાજપ માટે કેટલું અઘરું છે એ પણ વાત કરીશું. એટલે વિડીયો જોતા રહેજો પાછા, પરંતુ ગણિત એટલા માટે સમજાવું છું જેથી કરીને ભાજપ અને આમ આદમી પાર્ટી અથવા તો કહો ગઠબંધનની આ લડાઈ કેટલી રસપ્રદ છે અને કેટલી કોની માટે મુશ્કેલ છે એ તમને સમજવું સહેલું થઈ જશે. ભરૂચ લોકસભા બેઠક પર 1989થી ભાજપનું પ્રભુત્વ છે. ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા 6 ટર્મથી સાંસદ છે. બીજી તરફ ગેમ ચેન્જર કહો અથવા તો કિંગ મેકર કહો ઇનડાયરેક્ટલી એ છે બીટીપીના છોટુ વસાવા. છોટુ વસાવા 2022માં હાર્યા પોતાની બેઠક પરથી, પરંતુ છોટુ વસાવા મત વિભાજિત કરે છે એ ગત ચૂંટણીઓમાં આપણે જોતા આવ્યા છીએ. ગઈ વખતે હું ખોટું ન હોઉં તો 13-14% મત બીટીપીએ મેળવ્યા હતા 2019ની લોકસભામાં અને ત્રીજા નંબર પર રહી હતી બીટીપી. કહેવાનો ભાવાર્થ એ છે, ભલે આદિવાસી મતદાર ભાઈ બહેનો અહીંના કોણ નેતા બનશે નક્કી કરતા હોય, પરંતુ સાથોસાથ કદાચ આપને ન ખબર હોય તો કહી દઉં, આ બેઠક પર 40% મુસ્લિમ મતદારો છે. મુસ્લિમ મતદારો હંમેશા કોંગ્રેસ તરફી રહ્યા છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ ને, એવી ચર્ચાઓ લાંબા સમયથી આપણે સાંભળતા આવ્યા છીએ. હવે ગઠબંધન થયું છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું, એટલે મુસ્લિમ મતદારોનો જે ઝુકાવ છે એ આમ આદમી પાર્ટીના ચેતર વસાવા તરફ થોડો ઘણો રહે તો એમાં કોઈ નવાઈ નહીં. કારણ કે એ સ્ટેટિસ્ટિકલી આપણે જો વાત કરીએ તો સ્વાભાવિક રીતે કોંગ્રેસના ફેવરમાં રહેલા મતદારો હવે ગઠબંધનના ઉમેદવારના ફેવરમાં રહેશે. ત્રીજો મુદ્દો ગણિતનો આ એ છે કે ભલે ભારતીય જનતા પાર્ટી આ બેઠક પરથી જીતતી હોય, પરંતુ આ વખતે સમીકરણ અલગ છે. ભલે ઉમેદવાર ગત વખતના ન હોય, પરંતુ આ વખતે સમીકરણ થોડા અલગ છે ને ભારતીય જનતા પાર્ટી પણ ખુદ આ વાત જાણે છે. પરંતુ બીટીપી પોતાનું સ્ટેન્ડ ઇલેક્શનમાં શું રાખે છે, કોણ ઉતરે છે, મહેશ વસાવા છોટુ વસાવા ચૂંટણી લડે છે, છોટુ વસાવા પોતાના દીકરા મહેશ વસાવાને આગળ કરે છે કે દિલીપ વસાવાને આગળ કરે છે એ જોવાનું રસપ્રદ રહેશે. કારણ કે એક વાત સીધી રીતે એ છે કે મહેશ વસાવા, માફ કરજો, છોટુ વસાવા અને ચેતર વસાવા આમને સામને છે એ આપ સૌ કોઈ જાણો છો. હવે વાત કરી લઈએ ભારતીય જનતા પાર્ટીની. તમને થતું હશે કે ભાઈ તમે તમને લખ્યું છે કે શું ચેતર વસાવા માટે આ લડાઈ મુશ્કેલ છે કે કેમ, તો એનો જવાબ આ નિષ્કર્ષમાં આપણે પહોંચીએ ત્યારે હું આપને આપું છું, આપ ખુદ સમજી જશો. ભારતીય જનતા પાર્ટી માટે હવે સ્થિતિ છે ને થોડી અઘરી છે, એટલા માટે કે જો ભારતીય જનતા પાર્ટી પોતાનો એક નિયમ લાગુ કરે, જે પોતાના નિયમો લાગુ કરે ઉમેદવાર પસંદ કરવાના, કે 3 વખતથી વધુ સાંસદોને ટિકિટ નહીં આપીએ, જે ઉંમરમાં વધુ છે 65 વર્ષથી વધુની ઉંમર છે એમને ટિકિટ નહીં આપીએ, તો એ ક્રાઇટેરિયામાં, એક ક્રાઇટેરિયા 3 વખતથી વધુ સાંસદમાં મનસુખ વસાવા ક્યાંય ફિટ થતા નથી ભાઈ. પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી એ છે કે એમની પાસે કોઈ વિકલ્પ નથી, એટલે કે કોઈ ભરૂચ બેઠક પર કોઈ એવો દમદાર ચહેરો નથી જે મનસુખ વસાવાને ટેક ઓવર કરે અથવા તો એને રિપ્લેસ કરે, એટલે એની જગ્યા લે. અને આમ પણ મનસુખ વસાવા કદાવર નેતા છે, 6 વખતથી સાંસદ છે ભાઈ, 30 વર્ષથી તેઓ સાંસદ છે ભારતીય જનતા પાર્ટીના, એટલે એમને આસાનીથી રિપ્લેસ કરવા ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલ છે. કારણ કે બીજો કોઈ વિકલ્પ નથી, કદાચ વિકલ્પ હોત તો એની ચર્ચા થઈ હોત કે મનસુખ વસાવાની જગ્યાએ આ વખતે આ ચૂંટણી લડશે. બીજી શક્યતા અથવા તો બીજી મજબૂરી ભારતીય જનતા પાર્ટીની એ છે, મનસુખ વસાવા ભલે ગમે તેમ નિવેદન આપતા હોય, આપતા આવ્યા હોય સરકાર સામે, અધિકારીઓ સામે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એને સહન કરીને મનસુખ વસાવાને જ મેદાને ઉતારશે એવી ચર્ચાઓ ચાલી રહી છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી ખુદ જાણે છે કે ચેતર વસાવાનું સમર્થનની સામે જો કોઈ ટકી શકે તો એ મનસુખ વસાવા છે. કારણ કે મનસુખ વસાવા ત્યાંના સ્થાનિક નેતા છે અને તેઓ હાલમાં સાંસદ છે, નેતા છે, એટલે વિસ્તારને સારી રીતે જાણે છે, મતદારોને સારી રીતે જાણે છે. ભલે ભારતીય જનતા પાર્ટી 26-26 બેઠક જીતવાના દાવા કરતું હોય દોસ્તો, પરંતુ ભરૂચ લોકસભા બેઠક એક એવી બેઠક છે જે ધારેલા સમીકરણો બદલી શકે છે. હવે આ સમીકરણ બદલવામાં એક્સપર્ટ કોણ સાબિત થઈ શકે છે, તો મુમતાઝ પટેલ, ફૈઝલ પટેલ અને છોટુ વસાવા. એક લડાઈ તો એક બાજુની બહુ સ્પષ્ટ છે કે ચેતર વસાવાની સામે કદાચ મનસુખ વસાવા કન્ફર્મ છે, પરંતુ બીજી લડાઈ એ છે કે આ બંનેની લડાઈમાં ફાટ કોણ પડાવશે, તિરાડ કોણ પર આવશે અને એમાંથી ભાગ કોણ કોનો લઈ જશે એ જોવું રસપ્રદ એટલા માટે છે. જો ફૈઝલ પટેલના
નિવેદન ઉપરથી જો માનીએ કે ફૈઝલ પટેલ ચૂંટણી લડે છે તો સ્વાભાવિક રીતે ફૈઝલ પટેલ થોડું ઘણું નુકસાન કરશે, તો એ નુકસાન ચેતર વસાવાને થવાનું છે. કારણ કે ગઠબંધનના ભાગ છે કોંગ્રેસ અને આપ, અને ફૈઝલ પટેલ જો લડે તો કોંગ્રેસના કેટલાક મતદારો ફૈઝલ પટેલ તરફ જતા રહેશે. જો મુમતાઝ પટેલ લડે તો પણ એ થશે. છોટુ વસાવા જો લડશે તો આપ જાણો છો કે છોટુ વસાવાને હજી પણ કેટલાક વિસ્તારોમાં મસીહા માને છે, આદિવાસી એક દિગ્ગજ નેતા છે, તો એ પણ કેટલાક આદિવાસી વોટર્સ પોતાની તરફ ખેંચી લેશે અને એમાં ફૂટ પડશે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનના ઉમેદવારને, એટલે કે ચેતર વસાવાને. એટલે ચેતર વસાવા, અચ્છા ચેતર વસાવવા માટે કેટલાક પડકારો પણ છે. આ થોડો લાંબો વિડીયો અને થોડો ડિટેલિંગ વિડીયો એટલા માટે કહું છું કે આ વિડીયો જોયા બાદ ભરૂચની રાજકીય લડાઈ તમે એકદમ સ્પષ્ટ રીતે સમજી જશો, અને પછી તમારે કોઈ બીજા વિડીયો જોવાની જરૂર નહીં પડે, ક્યાંય કશું વાંચવાની જરૂર નહીં પડે, ના રિમોટ લઈને ન્યૂઝ ચેનલ ફેરવવાની જરૂર પડશે. આ વિડીયો જોઈ લીધો આપ સમજી જશો કે આગળ શું થવાનું છે અથવા તો શું થઈ શકે છે. ચેતર વસાવવા માટે પડકારો શું છે? ચેતર વસાવવા માટે પડકાર, પહેલો પડકાર તો એ છે કે આમ આદમી પાર્ટીએ જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે ચેતર વસાવવા માટે, આપ સમજો કે સમગ્ર ગુજરાત રાજ્યમાં ખુદ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક ગુજરાત આવ્યા, નેત્રંગ આવ્યા, અને ચેતર વસાવવા જેલમાં હોવા છતાં તેમનું નામ જાહેર કરી દીધું. એટલે કે એક તો એ વિશ્વાસ તેમને કાયમ અપાવવો પડશે, કાયમ રાખવો પડશે કે આમ આદમી પાર્ટીએ જે વિશ્વાસ ચેતર વસાવવા પર મૂક્યો છે તેને અકબંધ રાખીને જીત મેળવવી પડશે. હવે ટ્વિસ્ટ એ વાતનો છે કે હવે માત્ર આમ આદમી પાર્ટી નથી રહી, હવે જોડાય છે કોંગ્રેસ. કોંગ્રેસે પણ ચેતર વસાવવા પર વિશ્વાસ રાખીને પોતાની આ બેઠક છોડી છે ને, એ પણ જે કહેવાતી ઇમોશનલ બેઠક, મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલની જીદ છતાં કોંગ્રેસે આ બેઠક છોડી છે. કોની માટે? ચેતર વસાવવા માટે. એટલે ચેતર વસાવવાને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પુરવાર કરવાનું છે કે તેઓ સક્ષમ છે, અને અહીંથી જીતીને તેઓને સાબિત કરવાનું છે કે તેઓ આ બેઠક જીતી શકે છે, અને એ એટલા માટે જ તેઓએ આ બેઠક માંગી હતી. બીજો પડકાર એ છે કે છોટુ વસાવવા અને બાકી ઉમેદવારોને કઈ રીતે તેઓ ટેકઓવર કરે છે અથવા તો કઈ રીતે તેને પછાડી શકે છે. ગઈ વખતે આપને નવાઈ લાગશે, કદાચ આપને ખબર હોય તો ભરૂચ લોકસભા બેઠકમાં 2019માં 19 કે 18 ઉમેદવારો મેદાને હતા. આ વિચાર કરો, ભલે થોડા થોડા મત કોઈ લઈ જાય, અપક્ષ તરીકે ઘણા બધા ઉમેદવારો હતા, અને આપ જાણો છો કે આટલી બધી ઉમેદવારી કોઈકના ઇશારે પણ થતી હોય છે. એટલે જો 2000 જ્યારે આમ આદમી પાર્ટી હતી જ નહીં એવી આ 2019માં જો આટલા ઉમેદવાર હોય તો આપ વિચાર કરો 2024માં કેટલા એવા મૂર્તિયાઓ હશે જેને ચૂંટણી લડવી હશે. એટલે આ બધા ઉમેદવારો જો કદાચ મેદાને ઉતર્યા તો જો ને તોની વાત છે, તો ચેતર વસાવવાના મત તોડશે એવી ચર્ચાઓ છે, તો એ ન તૂટે એ પણ ચેતર વસાવવાએ ધ્યાન રાખવાનું છે. ત્રીજો પડકાર છે કે નારાજ ભરૂચ કોંગ્રેસને મનાવવાની છે. જો ભરૂચ કોંગ્રેસના કાર્યકર્તાઓ ન માન્યા, તો એ પ્રચાર પ્રસારમાં ન જોડાયા, તો આમ આદમી પાર્ટીનો વ્યાપ ભરૂચ લોકસભામાં એટલો નથી જેટલો કોંગ્રેસનો છે. કોંગ્રેસના પ્રભુત્વવાળી એક સમયની આ બેઠક હતી. 1985 સુધી અહેમદ પટેલ, સ્વર્ગસ્થ અહેમદ પટેલનું ભરૂચ લોકસભા પર રાજ હતું. એટલે કોંગ્રેસનો વ્યાપ ભરૂચ લોકસભામાં મોટો છે, એનો ફાયદો મેળવવો હશે તો ભરૂચ કોંગ્રેસના નેતાઓને મનાવવા પડશે. તો હવે જો અને તો પડકારો સવાલોની વચ્ચે ભરૂચ લોકસભા એકદમ રસપ્રદ છે, અને તેનું સૌથી મોટું કારણ છે ચેતર વસાવવાને આ ગઠબંધન. જો કદાચ ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલની નારાજગી દૂર થઈ જાય તો ભાજપ માટે ભયા કપરા ચણાટ છે. નિષ્કર્ષ વાતનો એ છે કે ભરૂચ લોકસભા પર કોઈ દાવો કરી શકે એવું નથી કે આ ફરી બેઠક ભાજપ જીતે છે, અને કોઈ એવો પણ દાવો કરી શકે એવી સ્થિતિમાં નથી કે આ બેઠક અમે જ જીતીશું. જો અને તોમાં આશા રાખીએ કે નારાજગી કોઈની જો છે એ દૂર કરી શકે ચેતર વસાવવાને. આશા રાખીએ કે ભારતીય જનતા પાર્ટી જે ટેક્ટિક્સ મગજમાં રાખી રહી છે ટેક્ટિક્સ પ્રમાણેનો પ્લાન અનુસરે, નહીં તો સ્થિતિ એ થશે કે 400+ સપનાઓ રોળાવવાની શરૂઆત કદાચ ભરૂચથી થઈ જાય અને ફાયદો આમ આદમી પાર્ટીને મળી જાય. અને આમ આદમી પાર્ટી માટે તો આ ના નુકસાનની વાત છે, નફામાં નુકસાન જેવી વાત છે. જો ઉદઘાટન જે 2022માં આપણે કર્યું કે ન હતું અને 5 બેઠક લઈ આવ્યા, લોકસભામાં 1 બેઠક આમ આદમી પાર્ટીના, આમ આદમી પાર્ટી માટે મોટિવેશનલ અને એક એનર્જેટિક સાબિત થઈ શકે છે, અને ગઠબંધન સફળ નીવડે છે ગુજરાતમાં એ સાબિત થઈ શકે છે. આવતીકાલે ફરી મળીશું નિષ્કર્ષમાં કોઈ નવી રાજકીય ચર્ચા સાથે. ભાવનગરની બેઠકનું વિશ્લેષણ કરીશું, ત્યાં પણ છે ને ભાઈ ઉમેશ મકવાણા, આ તો નીતિન પટેલ, નીતિન કાકાના પગે પડી ગયા સાળંગપુર. વિશ્લેષણ કરીશું એના વિશે આવતીકાલે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.